चलो विद्यार्थी मित्रों, गई काले अपने अधिक मकान कोष्टक जोयो तो अने रीत विशे समझूती मेळवी। अधिक मकानी छे त्रीजी रीत आवे छे, पहली रीत बण्या सरेराश मकानी, बीजी रीत बण्या भारी सरेराश मकानी, अने हवे त्रीजी रीत नी अंदर जे त्रीजी रीत अधिक नफानी पद्धति। तो अधिक नफानी पद्धति नी अंदर पहला क्रम मां स्पष्ट कही दीधो छे कि अधिक नफानी रीते पागड़ी नी गणतरी करो। अधिक नफानी रीते पागड़ी नी गणतरी करो तो आपणे एनी माटे 6 स्टेप याद राखवाना छे। ગઈ અગાઉના લેક્ચરમાં તમને કીધું હતું કે 6 સ્ટેપ ઉપર જ આખે આખો દાખલો છે, અને એ 6 સ્ટેપ રહ્યા એ તમારે પાકા કરવા પડશે। સમજાઈ દીધા છે ગઈ કાલે? હવે તમારે ફરજિયાત પાકા કરવા પડશે કે આ જ ક્રમની અંદર આ 6 સ્ટેપ આવે છે। હવે અહીંયા અત્યારે તમારી માટે એક રકમ લખી છે, અને એ રકમ કઈક આવી છે। પહેલા તો રકમ સમજી લ્યો કે અધિક નફાની રીત रकम केवी होय अने त्यार पछी एनी गणतरी केम करवी जाणावे छे। तो रकम नी अंदर पहेला तो राम अने सीना बे पेढीना भागीदार छे। लक्ष्मण ने प्रवेश આપવા માટે તેઓએ પાગડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। ઈ જે કર્યું હોય આપણે પાગડી ગણવાની છે। ભાગીદારી પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતીને આધારે ભાગીદારી પેઢીની પાગડીની કિંમત કઈ રીતે, તો કે અધિક નફાની કેટલા વર્ષની 4 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો। તો રકમની અંદર હજી એક વધારાની વસ્તુ આપી દીધી છે કે ખરીદીના વર્ષો બરાબર લેવાના છે 4। હજી તમને વધારાની વિગતો જે રકમની અંદર આપેલી હોય છે એ કંઈક આવી હોય છે। પહેલા તમને આપી દીધું છે મિલકતો આપી છે 10 લાખ, અને ત્યાર પછી આપ્યું છે દેવા। તો મિલકતો અને દેવા આ બંનેનો ઉપયોગ કરી અને આપણને રોકાયેલી મૂડી ગઈકાલે કીધું હતું, અથવા તો રોકાયેલી મૂડીને બીજું ચોખ્ખી મિલકતો પણ કહે છે જે મળી જશે। મિલકતો અને દેવાના ઉપયોગથી ચોખ્ખી મિલકતો પડી જશે, અને આ બે વસ્તુ નો આપ્યું હોય અને સીધે સીધી બાબત માની લો કે મિલકતો અને કુલ મિલકતો માઇનસ કુલ દેવા, રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા, તો 10 લાખ માઇનસ 2 લાખ એટલે કે 8 લાખ। આ બે વસ્તુ ન આપેલી હોય તો તમને રકમની અંદર એક વધારાની વસ્તુ આપેલી હશે, અને એ છે રોકાયેલી મૂડી, જે તમને સીધે સીધી આપેલી હશે 8 લાખ। એટલે કે આપણે આ બાદબાકી કરવી પડતી નથી, પરંતુ અહીંયા તો બંને વસ્તુ સ્પષ્ટ આપી દીધી છે। 8 લાખ આપણે બાદબાકી કરીને આપેલા છે નહીં, તો આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી હજી તમને કીધું હતું કે રકમની અંદર એક બીજી વસ્તુ પણ આપેલી હશે, અને એ છે અપેક્ષિત વળતરનો દર। અપેક્ષિત વળતરનો દર આપેલો છે 10%। અપેક્ષિત વળતર દર આપેલો છે 10%, અને તમને એ પણ સમજાયું કે આ પહેલું સ્ટેપ છે। ત્યાર પછી બીજું સ્ટેપ લખવાનું છે અપેક્ષિત વળતરનો દર। તો આ બંનેને આધારે અપેક્ષિત નફો મળશે, આ બંનેને આધારે અપેક્ષિત નફો મળે છે, ગઈકાલે સમજાવ્યું। અને અપેક્ષિત નફાનું સૂત્ર છે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। ત્યાર પછી હજી જે વધારાનું વિગત આપેલું, આપણે નફા આપેલા છે 3 નફા આપ્યા છે 2017 ત્યાર પછી 2018-19 અને પછી 2019-20 અને 1,30,000, 1,20,000 અને 50,000, 1,30,000, 1,20,000 અને 50,000 નફામાં સતત ઘટાડો, નફામાં સતત ઘટાડો। અહીંયા જે સરેરાશ નફો મેળવવો પડશે, સરેરાશ નફો શા માટે મેળવો છો, કેમ કે અધિક નફો સરેરાશ નફા વગર મળશે નહીં। અધિક નફાનું સૂત્ર છે કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, એટલે સરેરાશ નફો અને અપેક્ષિત નફો આ બંને વિગતના આધારે મળી જશે, બે નફા હશે।
સરેરાશ નફોરીઓ એ ભારે સરેરાશ અત્યારે નથી ગણવું, એટલે કે નફાની વધઘટ કરી નાખું છું, રકમ એમ નામ રાખું છું, વચ્ચે 50,000 લઈ લઉં છું અને ત્યાર પછી 1,20,000, એટલે કે પહેલા નફો વધારે તો ઘટ્યો પાછો વધ્યો, એટલે હવે જે રીત આવશે આટલી આ રીતે ક્રમ સામે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ત્રણેય વર્ષ ક્રમમાં ગોઠવા છે, નફામાં વધઘટ થાય છે, એટલે જે સરેરાશ આવશે તે સાદી સરેરાશ આવશે, ભારિત સરેરાશથી નફો ગણવામાં આવશે નહીં. આના પછીના લેક્ચરમાં ભારિત સરેરાશની રીતે આપણે રકમ આના રાખશું કેટલો ફેરફાર થાય છે એ સમજાવીશ. ચાલો અહીંયા દાખલાની ગણતરી કરવા માટે પહેલા તો ત્રણ કોલમ બનાવવાના, વચ્ચેનું કોલમ મોટું રાખવાનું છે વિગતનું ગણતરી કરવા માટે. પહેલું કોલમ સ્ટેપ નંબર, બીજું કોલમ વિગત અને ત્રીજું કોલમ રકમ રૂપી. હવે તમારે પોસ્ટર ઉપર એક હેડિંગ મારવું જોઈએ અને ઈ હેડિંગ અધિક નફા દ્વારા પાઘડીનું ગણતરી દર્શાવવું પત્ર. અધિક નફા દ્વારા પાઘડીની ગણતરી દર્શાવવું પત્ર, જેમાં પહેલું સ્ટેપ હતું, પહેલું સ્ટેપ આપણે તમને કીધું હતું કે પહેલું સ્ટેપ મેળવવાનું છે રોકાયેલી મૂડી, અને રોકાયેલી મૂડીનું સૂત્ર હતું કુલ મિલકતો માઇનસ કુલ દેવા. આ બંને વસ્તુ આપણને રકમ આપેલી છે, કા રોકાયેલી મૂડી એ કે છે કા મિલકતો દેવા એ પાસે. આવો ઉદાહરણ નંબર 6 આપેલું છે, છઠ્ઠા ઉદાહરણ અપેક્ષિત વળતરનો દર છે 10%, 8 લાખ ગુણ્યા 10%,
ત્યાર પછી જે ચોથું સ્ટેપ આવે છે તે ચોથું સ્ટેપ સરેરાશ લખવાનું છે. હવે ખરીદીના વર્ષો ચાર આપેલા છે રકમ ચોથું સ્ટેપ આપણે લખશું. ચોથું સ્ટેપ છે સરેરાશ લખવાનું, અને સરેરાશ લખવાનું આપણે સરેરાશ લખો કેવી રીતે મેળવતા હતા એ આપણે ખબર જ છે, અગાઉની રીતમાં આપણે ભણી જ ગયા છીએ. તો સરેરાશ લખો મેળવવા માટે પહેલા લખવાના વર્ષ, વર્ષ હતા 2017-18, 2018-19 અને ત્યાર પછી 2019-20, જેમાં પહેલા વર્ષનો નફો આપેલો હતો 1,30,000, બીજા વર્ષનો નફો હતો 50,000 અને ત્રીજા વર્ષનો નફો હતો 1,20,000 રૂપિયા. તો હવે સરેરાશ નફો આપેલા જોઈ લેવાનું. નફો ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં નથી લે, પહેલા 31 ઘટ્યો 50,000 પાછો વધ્યો એટલે કે વર્ષ ઘટ થાય છે. તો સાદી સરેરાશની રીતે ગણતરી થશે એટલે નફાનો સરવાળો કરવાનો, નફાનો સરવાળો મળશે 3,00,000 રૂપિયા. અને સાદી સરેરાશ રીતમાં આપણું સૂત્ર હતું કે સરેરાશ નફો બરાબર, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદની અંદર વર્ષ કુલ વર્ષ. તો અહીંયા કુલ નફો મળ્યો 3,00,000 રૂપિયા અને એને ભાગ્યા કરવાના કુલ વર્ષ આપ્યા છે 1, 2 અને 3. 3,00,000 ભાગ્યા 3 કરશો એટલે તમને જવાબ મળશે 1,00,000. જવાબ મળશે સરેરાશ નફાનો જવાબ આવ્યો 1,00,000 રૂપિયા. હવે વધારાની જગ્યા ન હોવાથી અહીંયા જગ્યાએ કોષ્ટક કરું છું, તમારે સરળ લખવાનું છે. ત્યાર પછી 4 સ્ટેપ અને 5મું સ્ટેપ આવશે. 5મું સ્ટેપ જે આવશે આની નીચે લખવાનું છે. સ્ટેપ નંબર 5 તમારે લખવાનું છે, એ છે અધિક નફો. અધિક નફો અને એનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે સરેરાશ નફો મેળવો 1,00,000 રૂપિયા, અપેક્ષિત નફો હતો 80,000 જે પણ આપણે અગાઉ મેળવી લીધો છે. તો હવે સરેરાશ નફો મેળવો 1,00,000 માઇનસ અપેક્ષિત નફો મળ્યો તો 80,000 રૂપિયા, એટલે કે આ બંનેની બાદબાકી કરતા જવાબ મળશે 20,000 રૂપિયા. બંનેની બાદબાકીનો જવાબ આવશે 20,000 રૂપિયા. અધિક નફો મળ્યો છે, ભાગડી નથી મળી. અધિક નફો મળ્યો છે, ભાગડી નથી મળી. તો હજી એક છઠ્ઠું સ્ટેપ જે આવશે છેલ્લું, અને છઠ્ઠું સ્ટેપ આવશે પાગડી, એટલે કે પાગડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આપણે અધિક નફો મળ્યો તો 20,000 રૂપિયા, એને ગુણ્યા ખરીદીના વર્ષો રકમ આપ્યા હતા 4, એટલે કે 20,000 ગુણ્યા 4 જેમાં પાકડીની કિંમત આવશે 80,000. અને અહીંયા પણ અધિક નફાની સામે જે જવાબ આવ્યો તે રકમ રૂપિયાની અંદર લખી નાખો. ચાલો અહીંયા હવે તમારું કોષ્ટક પૂરું થઈ ગયું. ફરીથી રીપીટ કરું છું, પહેલું સ્ટેપ રોકાયેલ મૂડી, કાં રોકાયેલ મૂડી 1 લાખ હશે અને કાં કુલ મિલકતો કુલ 90,000 હશે બરાબર. ત્યારબાદ બીજું સ્ટેપ અપેક્ષિત વળતર, ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો,
એની અંદર ભારે સરેરાશ અંકોને એ રીતે